નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું સુનુપુર. શાળાઓમાં રોજ બરોજ એવી ઘટનાઓ બની રહી છે જે બાળકોને શાળાએ જતા રોકી રહી છે. અને બાળકો કહી રહ્યા છે, મમ્મી મને શાળાએ જતા ડર લાગે છે. અમદાવાદમાં એક 7 વર્ષની બાળકીને શિક્ષકે પીખી નાખી. દિલ્હીમાં 7 વર્ષના બાળકની શાળામાં હત્યા. રાજકોટમાં કોલેજની વિદ્યાર્થીની સાથે બળાત્કાર. દિલ્હીમાં એક માસૂમ બાળકી પર શાળામાં જ હેવાનિયત. ક્યાંક શિક્ષક, ક્યાંક કંડક્ટર, તો ક્યાંક શાળાનો પટાવાળો. શાળામાં વધી રહ્યા છે માસૂમો પર અત્યાચાર. ક્યારેક ચડી દેવાય છે 40-50. ક્યારેક હેવાન બનીને શિક્ષકો મારે છે 20-20 થપ્પડ. ભણવા ગયેલા બાળકોને કરવા પડે છે હોસ્પિટલમાં ભરતી. આ તો કેવી શિક્ષણ વ્યવસ્થા, આ તો કેવા શિક્ષકો, શાળામાં કેવા શિક્ષકો અને કેવા સ્ટાફની થઈ રહી છે ભરતી. ભરતી માટે કેમ નથી કોઈ યોગ્ય નીતિ? કળિયુગના શિક્ષકોના હાથમાં બાળકો કેટલા સુરક્ષિત? કેમ નથી લેવાતા આવા શિક્ષકો સામે પગલા? કેમ માત્ર નોટિસ આપીને છોડી દેવાય છે આવા હેવાનોને? શા માટે શાળા સંચાલન આવી ઘટના પર મૌન સેવે છે? બાળકોના જીવ કરતા શાળાની શાખ વધારે મહત્વની? શાળાએ જતા બાળકો કહે છે, મમ્મી મને સ્કૂલે જતા ડર લાગે છે. બાળકને શાળાએ મોકલવું કે નહીં તે પ્રશ્ન હાલ દરેક માતા પિતા માટે એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે. સવારે ઘરેથી હસતું રમતું બાળક શાળાએ જાય અને બાળક શાળામાં એવી તો હેવાનિયતનો ભોગ બની રહ્યા છે કે હવે સ્કૂલે જતા બાળકો પણ ડરી રહ્યા છે. ગુરુગ્રામની રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રદ્યુમનના હત્યા થઈ અને આ સમગ્ર ઘટનાએ દેશને હચમચાવી મૂક્યો. ત્યાં જ દિલ્હીની જ એક સ્કૂલમાં બાળકી પર પટાવાળાએ બળાત્કાર ગુજાર્યો અને માસૂમની જિંદગીને પીંખી નાખી. શાળામાં સ્કૂલ કંડક્ટર અને પટાવાળાઓ આ રીતે કુમળા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરી રહ્યા છે. શિક્ષણના ધામમાં જ બાળકો સલામત નથી રહ્યા. અવારનવાર શાળામાં માસૂમો પર અધમ કૃત્યો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ એક નરાધમ શિક્ષકે 7 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવ્યો.
શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટનાઓ વધી રહી છે. ત્યારે ક્યારે અટકશે આવી ઘટનાઓ? શું શાળા સંચાલકો આ મામલે સતર્ક થશે? જો આ રીતની ઘટનાઓ અવારનવાર બનતી રહેશે તો બાળકો સ્કૂલે જતા ચોક્કસથી ડરશે. આ બાળકો સ્કૂલે જતા ડરી રહ્યા છે તેનું કારણ છે શિક્ષણના ધામની અંદર જ રહેલું એક ભયનું વાતાવરણ. ક્યારેક પતાવાળો, ક્યારેક શિક્ષક, તો ક્યારેક સ્કૂલની અંદરના જ લોકો, સંસ્થાની અંદરના જ લોકો જે છે બાળકો સાથે હેવાન બનતા હોય છે, અત્યાચાર કરતા હોય છે. પણ શાળા સંચાલકો દ્વારા પગલાના નામે નિંદુ, આ એક ચિંતાજનક બાબત છે. બાળકો જે રીતે હાલ સ્કૂલમાં હવસનો શિકાર અથવા તો હેવાનિયતનો શિકાર બની રહ્યા છે, આ તમામ બાબતો બહુ મોટી ચિંતાનો વિષય છે. અને હવે બાળકો સ્કૂલે જતા પણ ડરી રહ્યા છે ત્યારે શા માટે આ પરિસ્થિતિ ને આ પરિસ્થિતિનું સમાધાન શું, એક મોટી ચિંતાનો વિષય છે. અને આ જ બાબતે ચર્ચા કરવી છે. અને ચર્ચામાં અમારી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાતા અને સાથે જ એક વાલી અમારી સાથે જોડાયા છે ડિમ્પલબેન પટેલ. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા એક વાલી તરીકે ડિમ્પલબેન આપની પાસેથી જાણવા માંગીશું કે આ જે પરિસ્થિતિ ઉભી થાય છે શરૂઆતમાં, તો પહેલા એ જણાવશો કે જ્યારે બાળક શાળાએ જતું હોય તો મનમાં ચોક્કસથી એક ચિંતા રહેતી હશે કે કયા પ્રકારનો એક મનની અંદર દ્વિધાઓ થતી હોય જ્યારે બાળક સ્કૂલે જતું હોય. બાળક સ્કૂલે જાય, અત્યારની જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે એ પ્રમાણે તો 100% થાય કે આપણું છોકરું સહી સલામત પાછું આવશે કે નહીં. બિલકુલ રુઝાનબેન, ખાસ આપને એ પૂછવા માંગીશું, એક સામાજિક કાર્યકર છો, બાળકો માટે પણ ઘણા બધા કાર્યો આપ કરી રહ્યા છો, પણ હાલની જે આ પરિસ્થિતિ છે ખાલી એક ગુજરાત અમદાવાદ કે એની વાત નથી, આખા દેશની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શિક્ષકો ક્યાંક હેવાન બનીને માર મારી રહ્યા છે, ક્યાંક વિદ્યાર્થીનીઓ સાથે અડપલા તો ક્યાંક બળાત્કાર સુધાની ઘટનાઓ બને છે. શું જવાબદાર માનો છો આ ઘટનાઓ પાછળ કયા પરિબળો? સૌથી પહેલા તો જ્યારે મને અત્યારે ખબર પડી કે આવું થયું છે મને એકદમ શોકિંગ લાગ્યું. કારણ કે આમ તો એક શિક્ષણ ધામમાં અને એમાં બી બાળક પર રેપ થાય એટલે બહુ જ બહુ ખબર નહીં આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે. કારણ કે અગર વાત કરીએ એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે આજની તારીખમાં તો આપણે કહીએ છીએ કે ભાઈ તમે જયારે સર્વન્ટ રાખો છો તો તમે સર્વન્ટનું રજીસ્ટ્રેશન પોલીસમાં કરાવો. હવે એવો બી દિવસ આવી ગયા કે હવે આપણે સ્કૂલમાં શું કે જે એડવાઇસ રાખીએ એ લોકોની બી આપણે એ કરાવીએ પોલીસ વેરિફિકેશન. સો ધીસ ઇઝ વેરી શોકિંગ. બીજું કે જયારે આખી આ સ્થિતિ ચાલી રહી છે તો વોટ ઇઝ ધ રીઝન, છે એનું મૂળ રીઝન શું છે એ જાણવાનું બહુ જ, એટલે વોટ ઇઝ ધ રૂટ ઓફ ધ કોઝ. કારણ કે આપણે કહીશું કે પોસ્કો લાગશે ને પેલાને સજા થશે ને એનું આ બધું તો થશે, એના સ્ટેપ્સ લેવાઈ બી લીધા હશે અત્યાર સુધીમાં, પણ વોટ ઇઝ ધ રૂટ ઓફ ધ કોઝ આ શોધવાની અત્યારે આપણે આપણે એકબીજાને હ્યુમેનિટી પોઈન્ટ ઓફ વ્યુથી શોધવાની બહુ જરૂર પડી છે. એટલે અગર તમે જયારે આ એક્ઝામ્પલ લો, રાયણ એક્ઝામ્પલ લો, જે બીજી રાજકોટ એક્ઝામ્પલ લો, તો આમાંથી એક ચીજ તો ખબર બહુ ક્લિયર પડી રહી છે કે નાઉ ધીસ કિડ્સ એટલે નાના બાળકો ટાર્ગેટ થઈ રહ્યા છે. કેમ ટાર્ગેટ રહ્યા છે? બીકોઝ ધે આર વલ્નરેબલ. વલ્નરેબલ કેમ છે? કારણ કે જે આપણે જે સ્પર્ધાનો રાખવા જોઈએ કે એ લોકોને સેફટી સિક્યોરિટીના એમાં બહુ મોટા મોટા લૂપહોલ્સ છે. લૂપહોલ્સ એટલે છે કારણ કે જે રીતે શું કહેવાય શિક્ષકીકરણ બિઝનેસ ઓફ એડ્યુકેશન ચાલી રહ્યું છે, યા જે રીતે એડ્યુકેશન અત્યારે જે બી વોટ એવર રીઝન છે જે રીતે એડ્યુકેશન પાછળ ધકેલાઈ રહ્યું છે, યા જે રીતે એડ્યુકેશનમાં લેટસ એક બાજુ ઝઘડા છે કે ભાઈ આટલી ફીસ આપો, એક બાજુ બીજા ઝઘડા છે એટલે કોઈક પાસે રીઝન હશે કે ભાઈ અમારે સસ્તા એક્સેપ્ટેબલ. પણ જે પ્રમાણેની ઘટનાનું સર્જન થઈ રહ્યું, જે ઘટનાઓ બની રહી છે, એક ડિમ્પલબેન ખાસ વાત એ છે કે જે 5 વર્ષની 4 વર્ષની બાળકીઓ હોય છે, સ્ત્રી પુરુષની જેને ખબર નથી હોતી, તેને હવસનો શિકાર બનાવવામાં આવે છે. આ શિક્ષકોની માનસિકતા ક્યાં જઈ રહી છે એક મોટો સવાલ છે. શું કહેશો? આ શિક્ષકોને તો હું તો માનું છું ત્યાં સુધી સમાજમાંથી ઉડાડી દેવા જોઈએ અને એટલા બધા સ્ટ્રીક લો હોવા જોઈએ. કારણ કે લો છે જ નહીં, પકડાય છે. પકડાય છે એની સજા શું છે? કશી જ નથી એટ ધ મોમેન્ટ. એના માટે કોઈ એવિડન્સની જરૂર જ નથી હોતી. જયારે નાના છોકરા, એના માટે તો મા બાપને એના છોકરાઓનું મંદિર છે, એ લોકોની સ્કૂલ એક મંદિર કહેવાય એટલા વિશ્વાસથી એમને મોકલતા હોય છે. અને એ મંદિરમાં જયારે શિક્ષકો અને ખાસ કરીને પટાવાળા
આ જે બધા ન્યુસન્સ થઈ રહ્યા છે એની સિક્યુરિટી વધારવી પડે. ક્લાસે ક્લાસે પેલા કેમેરા ગોઠવો. પણ અજીબલબેન, આ કેમેરાની વાત કરી એટલે એક બીજો પ્રશ્ન અહીંયા પૂછવાની ઈચ્છા થાય કે જે હમણાં જ અમે એક આપને બતાવ્યું દ્રશ્યોમાં કે જે કેમેરા ગોઠવાયેલા હોય છે, તેમ છતાં પણ સ્કૂલની અંદર જે શિક્ષકો હોય છે 20-20, 40-40 લાફા શિક્ષકોને મારતા હોય છે, વિદ્યાર્થીઓને આ શિક્ષકો મારતા હોય છે, ત્યારે સવાલ એ થાય કે ત્યારે સ્કૂલનું મેનેજમેન્ટ ક્યાં ગયું હોય છે? કેમેરાની અંદર આ ઘટના રેકોર્ડ થાય છે, એમના ટ્રસ્ટી કે પ્રિન્સિપાલ જ્યાં પણ બેઠા હોય ત્યાં એનું આઉટપુટ દેખાતું હોય છે, વિડીયો દેખાતો હોય છે, તો આ લોકો શું કરે છે? કેમ આવી હેવાનિયત અને કેમ ચલાવી લેવાય? એક મોટો સવાલ થાય. હા, એ તો થાય જ છે ને. અને હવે એટલે સુધી આવવું જોઈએ, એટલા સ્ટ્રીક્ટ કાયદા બનાવવા જોઈએ કે જે સ્કૂલમાંથી આ કમ્પાઉન્ડ નીકળે એ સ્કૂલના પ્રિન્સિપાલને સજા કરો. પ્રિન્સિપાલ અને એનું આખું મેનેજમેન્ટ, એક નહીં, કારણ કે બધા અંદર અંદર સંડોવાયેલા હોય, એની શું ગેરંટી? બિલકુલ, આવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે, એકબીજાને છાવરવાની ઘટનાઓ બને છે. અને ખાસ કરીને જે આ માર મારવાની રુઝાનબેન વાત આવે છે, વિદ્યાર્થીઓને માર મારવામાં આવે અથવા તો શારીરિક અડપલા વિદ્યાર્થીની સાથે કરવામાં આવે, અને ખાસ કરીને જો શિક્ષક સરકારી હોય તો કાં તો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે થોડા દિવસ માટે, અથવા તો પછી બદલી કરી દેવામાં આવે. સવાલ એ ઉઠે કે સસ્પેન્ડ થયા પછી અને બદલી થયા પછી પણ આવું આ નહીં કરે એની શું ગેરંટી? કેમ કોઈ પગલા નથી લેવાતા? બદલી તો ચાલે જ નહીં. એક મિનિટ, સૌથી પહેલા ધારે ટુ થિંગ્સ, એક કોર્પોરલ પનિશમેન્ટ, માર મારવાને કોર્પોરલ પનિશમેન્ટ કહેવાય, અને બીજું જે અડબલા કરે એટલે એને મોલેસ્ટેશન ટાઈપ કહેવાય. કોર્પોરલ પનિશમેન્ટ અત્યારે ઘણી ખરી સ્કૂલમાં બંધ થઈ છે. હવે આઈ ડોન્ટ નો, અહીંયા જે આપણે દેખાયું પેલું એ તો સત્ય છે. એટલે ધ સ્કૂલ કેન ટેક અ કોલ કે ભાઈ અમે કોર્પોરલ પનિશમેન્ટ, એટલે જે માર્કિંગ ફોર વોટ એવર રીઝન, હોમવર્ક નથી કર્યું તો દેર આર અધર વેઝ ટુ ગીવ સજા, બટ એને માર મારવાથી સજા, કારણ કે ફ્રેન્કલી સ્પીકિંગ આપણે તો પેલું સોટી વાગે ચમચમ વિદ્યાલય ધમધમથી મોટા થયા છે, પણ હવે ટાઈમ્સ ઓફ ચેન્જ, સો વી હેવ ટુ ચેન્જ અકોર્ડિંગ ટુ ટાઈમ્સ. કોર્પોરલ પનિશમેન્ટ માટે જે અડબલા કર્યું છે તો બહુ ગ્રેવ મોટો ક્રાઇમ છે. કારણ કે થાય છે શું કે અત્યારે લેટ છે કે તમે જે અત્યારે વાત કરી કે 5-6-8-9-10 વર્ષની દીકરી, પણ એને કઈ ખબર નથી પડતી કે આ ટચ કયો છે, ગુડ ટચ છે કે બેડ ટચ છે, કે આ સામે વાળો મને ક્યાં બી ટચ કરે છે ને મને મારી જોડે આઈ મીન છેડછાડી કરે છે, એને ખબર નથી પડતી. એટલે આ એક ગ્રેવ ક્રાઇમમાં આવે ને આના માટે ઓબ્વિયસલી લોટ ઓફ શું કહેવાય મોટા સ્ટ્રીક એક્શન લેવા જોઈએ. તમારો જે પોઈન્ટ છે કે જે શિક્ષકને સસ્પેન્ડ કરવાનો, કારણ કે ટર્મિનેટ તો થતા નથી, પણ જે સસ્પેન્ડ કરવાનો પોઈન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ બી નથી થતા બીકોઝ ઓફ એ લોકોનું શું કહેવાય પોલિટિક્સ દેટ ગો બિહાઇન્ડ ઇટ. કારણ કે તમને કહે, લેટ્સ બી લિટલ બિટ ક્લિયર ઓન દેટ, કે જ્યારે ગવર્મેન્ટના શિક્ષકો બે ટાઈપના હોય છે, એક અગર જે પરમેનન્ટ હોય છે એ લોકો તો ખાઈ ખધેલા હોય છે ને ફિટ બેઠા હોય છે, કારણ કે એ લોકો પાસે પોલિટિકલ બેકઅપ હોય છે, અને જે કોન્ટ્રાક્ટ વાળા હોય છે એ લોકોને શું થાય છે, કારણ કે ઘણી વાર મેં એ બી જોયું છે ઘણી જગ્યાએ, આઈ રિપીટ કે ઘણી જગ્યાએ જોયું છે કે શિક્ષકોની સેલરી એટલી હાઈ થઈ ગઈ કે જલે છે 40,000-50,000 બીકોઝ ઓફ પે કમિશન અને સેલરી મળતી હોય, એટલે પોતે ભણવાના આપે ને એના એની અંદર કોઈ બીજાને જોબ પર રાખે 10-15,000 આપીને, અને કે જ્યાં તું મારા બદલે ભણાઈ જાય, એટલું બી અંધ ખાતું ચાલી રહ્યું છે. જસ્ટ ટુ અપડેટ યુ ઓન દેટ એસ્પેક્ટ ઓલ્સો. એટલે આ જે થઈ રહ્યું છે ઓબ્વિયસલી સમ સ્ટ્રિક્ટ એક્શન હેઝ ટુ બી ટેકન. હવે ગૂગલ બેલ ધ કેટ જેવી વાત છે કે કોણ આની પહેલ કરે, કારણ કે અનફોર્ચ્યુનેટલી ધર આર અધર પ્રાયોરિટીઝ ફોર ધ ગવર્મેન્ટ, અને જે એ લોકોને નથી ખબર પડતી કે અગર આપણું ઇન્ડિયા અગર કોઈ ચાણક્યએ કહ્યું છે કે કોઈ દેશ અગર ઝીરો નષ્ટ કરવો હોય તો સૌથી પહેલા એની એડ્યુકેશન સિસ્ટમ ખલાસ કરી દે, દેશ 5-10 વર્ષમાં નષ્ટ થઈ જશે. બિલકુલ, અને આજનું જે બાળક છે આવતીકાલનું ભારત છે, પણ ક્યાંય એની ચિંતા નથી થતી. ને ખાસ કરીને આ જ મુદ્દો આપને પણ પૂછવા માંગીશ ડિમ્પલબેન, કે આ બાળકો સાથે જે માર મારવાની ઘટના કે અડપલાની ઘટનાઓ જે બનતી હોય છે એમાં ખાલી સસ્પેન્ડ કરવા કે પછી બદલી કરવી એ સજા કઈ રીતની? સસ્પેન્ડ બદલીની તો કોઈ જગ્યા જ નથી આવતી, એ લોકોને તો ફાંસી બી ઓછી પડે, કારણ કે એ જે નાના છોકરાઓ કે જે સમાજનું ભવિષ્ય છે, ઇન ફ્યુચર આપણા દેશનું જે ભવિષ્ય બનવાનું છે એને કશી ખબર છે નહીં, અને એનું જો તમારું એની 1-5 મિનિટની મજા માટે એ જિંદગીની બરબાદીની સજા ફાંસી બી ઓછી પડે. સસ્પેન્સ આપે, સસ્પેન્ડ કરવું એ તો કોઈ સજા છે? એ તો મજાક છે, મજાક. અને આ મજાક આજકાલ થઈ રહી છે આપણા દેશની અંદર, એ પણ એક નગ્ન સત્ય છે. રુઝાનબેન, એક વાત અહીંયા ચોક્કસથી કરવાની આવે કે દીકરીના મા બાપ, એવું પહેલા કહેવાતું કે દીકરીના મા બાપ હોય એમને ચિંતા વધારે હોય, પણ આજે દીકરો હોય કે દીકરી કોઈ પણ શાળામાં સુરક્ષિત નથી. પ્રદ્યુમનનો કેસ હોય કે એની પહેલા બનેલા અનેકો અનેક કેસ હોય, ક્યાંક જે વાલીઓ છે તેમણે શાળાએ તાળાબંધી કરવાની ફરજ પડે તો પણ તંત્ર ન જાગે. આ નઘરોળ તંત્ર જે છે તેમના પાપે ક્યાંક ને ક્યાંક આવા શિક્ષકોને છૂટો ડોર મળે છે. હું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. થોડો ફરક એ છે કે આ બાળકોના બદલે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ જે કોલેજોમાં થાય છે, હું એની ઘણી કમિટીઝોમાં છું એઝ એન ઇન્ટર એક્સટર્નલ મેમ્બર, જે આઈસીસી બને ને એમાં સામાન્ય
સાંભળો જે બેન કહે છે ને આમ થવું જોઈએ તેમ થવું જોઈએ, હું એની એક રિયલ ફેક્ટ ઓફ લાઈફ કહી રહી છું ને એક ને બે ચાર વાર થયું છે. કેટલા ટકા કે કમ્પ્લેન આવી હોય કે ભાઈ આ માણસે પેલી બેનને જ્યાં જોબ કરે છે ને હેરાન કરી, એટલે અમારી કમિટી બેસીને પ્રૂવ બી થઈ જાય કે ભાઈ પોર્ન નો દેખાડતો હતો આ અંતે બધું પ્રૂવ થઈ જાય. હવે જયારે ડિસિઝન લેવામાં મારથી કહેવાય નહીં બધું, બીકોઝ આઈ કાન્ટ ઇન્ડેપ્થ, આવા પ્રેક્ટિકલ થયા છે અને જે સાંભળતો હશે જે આ કમિટીમાં હશે લોકોને ખબર પડશે હું શું બોલી રહી છું. કે ડિસિઝન લેવામાં આવે તો હું લાગુ કે ભાઈ આ બેને ટર્મિનેટ કરવા જોઈએ. ટર્મિનેટ એટલે અત્યારથી નોકરી પર, જે સર્વિસ રૂલ્સ પ્રમાણે આજથી નોકરી પર ઉતરી જાય, કોઈ પેન્શન નહીં કશું નહીં બધું કેન્સલ, અને એ ક્યાંય જોબ ના લઈ શકે એવું કરવું જોઈએ. ત્યારે આવી જ બધી, સોરી બટ ડિમ્પલબેન, આપી જ બધી બહેનો, કારણ કે મેજલીમાં બહેનો ભાઈઓ બે પણ મેજલી બહેનો બી, એ જ બહેનો કહે કે ના ના બિચારા ફેમિલીનું શું થશે, એના બહેરા છોકરાનું શું થશે, આપણે આમ આપણે તેમ, એટલે યુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે અનફોર્ચ્યુનેટલી આપણે અત્યારે ટીવી પર બંને જોર કરી કરીને હૈશા હુશા કરશું, પણ અનફોર્ચ્યુનેટલી તમારે અને મારા જેવા લોકો સમાજમાં એ કમિટીઓમાં બેસી અને પોતાની કંપનીની પોતાની ઓર્ગેનાઇઝેશનની સોસાઇડો લે છે અને પેલા લોકોને છાવરે છે. ત્યારે હવે સવાલ એ થાય કે આ પરિસ્થિતિનું નિવારણ શું, એક સુરક્ષિત એક સેફ વાતાવરણની અંદર બાળક ક્યારે ભણશે, ક્યારે ઉછરશે, મારે સ્કૂલે જવું છે મમ્મી એ શબ્દ કહેતું બાળક થાય, એ પરિસ્થિતિ કેવી રીતે નિર્માણ કરી શકાય, એક મોટો સવાલ છે. આ બાબતે ચર્ચા કરીશું, આ પ્રશ્ન ઉપર ચર્ચા કરીશું એક બ્રેક બાદ. સર્વોત્તમ ગુણોના મિશ્રણ દ્વારા બનાવે છે જેથી તમને મળે યુવાન ચમકતી ત્વચા હંમેશા. હવે ચાર સંતૂર સાબુ સાથે એક સંતૂર હેન્ડ વોશ મફત. Upgrade to Suzuki Axis 125cc with 64 kmpl best in class mileage and performance. A short gift with every purchase. Mamma ke hai chhod ke bal, dekho papa ke ho gaye safed baal, teri didi ke hai mar jaye baal, aur bhaiya to dandruff se badhaal. कैंसर कारक मिनरल ऑयल से बने तेल और सिर्फ केमिकल से बने शैम्पू ने किया धमाल, क्योंकि ये अत्यंत हानिकारक है. अमला, ब्राह्मी, रीठा जैसे बेशकीमती जड़ी बूटियों से निर्मित केश कांति हेयर ऑयल्स एंड शैम्पूस. अब अपने बालों से कहो चुप चुप जियो. श्री સવાર સવારમાં અલાર્મ ક્લોક બની જાય છે, ક્યારેક શેફ ક્યારેક વળી કોચ પણ બની જાય છે. દરરોજ કોની ખબર કેટલી ભૂમિકા બાજવે છે અને જેટલી ભૂમિકા એટલા દર્દ. શું રહસ્ય છે કે દરેક દર્દ સામે જીતી જાય છે? દર્દથી શું ડરવાનું, ટાઈગર બામ રેડ છે ને? કેમ કે આમાં છે 100 દેશોના કરોડો લોકોએ અજમાવેલ યુનિક ફોર્મ્યુલા જે આપે દર્દથી તરત રાહત. ટાઈગર બામ, દર્દ જ્યાં અસર ત્યાં. चलो हम भी एक छोटा सा सपना देखें. छोटा सा क्यों, बड़ा सा सपना देखते हैं ना. एक छोटा सा घर बस हम दोनों के लिए. सिर्फ हम दोनों के लिए क्यों, हम सबके लिए. घर है छोटा सा, बड़ी सी है आशा, दिल ढूंढता है. 21 सितंबर से रात 10:30 बजे जी टीवी पर. સરદાર સરોવર ડેમના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. દર્શન કરો સુરતના ઐતિહાસિક ભૈરવ મંદિરના. શું છે તારકાનું રાક્ષસી હોવા પાછળનું રહસ્ય? જાણો કઈ રીતે શ્રીરામે તારકાનો કર્યો ઉદ્ધાર. કેવી રીતે ગીતાજીનું નિત્યપાઠ અપાવશે પિતૃઓને મોક્ષ? જણાવશે શાસ્ત્ર વિનોદભાઈ પંડ્યા. જુઓ ભક્તિ સંદેશ સાંજે 4 કલાકે.
વેલકમ બેક. આજનું બાળક સ્કૂલે જતા ડરી રહ્યું છે અને તેના કારણો વિશેની ચર્ચા બ્રેક પહેલા કરી, પણ હવે ચર્ચા કરવી છે કે જે આવતીકાલનું ભારત છે, જે આવતીકાલનું ભવિષ્ય છે, એ બાળક મારે સ્કૂલે જવું છે એવું ક્યારે કહે, એવા વાતાવરણનું નિર્માણ ક્યારે અને કેવી રીતે થશે, ચર્ચા કરી રહ્યા છે રુઝાન ખંભાતા અને ડિમ્પલ પટેલ સાથે. રુઝાનબેન, શું કહેશો આપ કે એવું વાતાવરણ કઈ રીતે ક્રિએટ થઈ શકે, એવા શું ઉપાયો છે? દેર ઇઝ નો વન શોટ કે ભાઈ આવું થાય ને થઈ શકે, પણ સૌથી પહેલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે આખું આખો એપ્રોચ લઈએ તો એપ્રોચમાં પાંચ છ એલિમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ છે કે સ્કૂલનું પોતાનું શું કહેવાય, કઈ રીતે ગાઈડલાઇન્સ છે, કઈ રીતે લોકો કઈ રીતે એમ્પ્લોઈઝને જોબ આપે છે અને કઈ રીતે લોકોના વેરિફિકેશન પ્રોસિજર્સ છે, કઈ રીતે ચેક્સ એન્ડ બેલેન્સીસ છે. ચેક્સ એન્ડ બેલેન્સીસ લાઈને કહેલા છે કે એક્ઝામ્પલ આપું છું, પ્રોડક્શન લાઈનમાં ચેક્સ એન્ડ બેલેન્સીસ હોય ક્વોલિટી કંટ્રોલના, એ રીતે હવે સ્કૂલમાં આખું ક્વોલિટી કંટ્રોલનું ગાઈડ લાઈન હોવી જોઈએ, કે નોટ ક્વોલિટી કંટ્રોલ પણ વેરિફિકેશન કે આ રીતે થવું જોઈએ અને એના ચેક્સ એન્ડ બેલેન્સીસ હોવું જોઈએ. પણ એવું થશે કેવી રીતે ડિમ્પલ બેન? એક મોટો સવાલ છે, કારણ કે આ જે સ્કૂલો છે, આ સ્કૂલો ક્યાંક ને ક્યાંક એક વેપાર કરવા માટેનું સાધન બની ગઈ છે, ધીકતો ધંધો કરે છે, ફી ના ભરે તો વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર ખુદ મેનેજમેન્ટ કરતું હોય છે, તો હવે આ મેનેજમેન્ટને કોણ શીખવાડશે કે તમારા શિક્ષકોને હદમાં રાખો અથવા તો તમને કઈ રીતે વર્તવું વિદ્યાર્થીઓ સાથે તે શીખવાડો? ડિમ્પલ બેન, એક મોટો સવાલ છે આમાં. આમાં એક જ વસ્તુ છે, એક તો લો એકદમ સ્ટ્રિક્ટ કરવો પડે, બીજું કે ટીચર્સ એ લોકો જે હાયર કરે છે એ દરેક ટીચર પાંચ ત્રણ કે ચાર ટીચર પર એક બીજો ટીચર મૂકો, બીજી તો કોઈ પોસિબિલિટી છે નહીં. ક્લાસે કેમેરાઝ ગોઠવો અને એ લોકોને બચ્ચાઓને એકદમ સેફટી પ્રોવાઈડ કરો અને બચ્ચાઓને એકદમ ત્યાં હેલ્ધી એટમોસ્ફિયર મળે તો એ બચ્ચું સામેથી ખુશ ખુશાલ જઈ શકે અને પેરેન્ટ્સ ને કોઈ પ્રોબ્લેમ વગર મીન્સ ક્યાંય ઉચાટનાર સ્કૂલે મોકલવામાં. બિલકુલ, એક ઉચાટ ન રહે એ જ વાતાવરણનું નિર્માણ થવું જરૂરી છે, એની જ વાત કરી રહ્યા છે. અને રુઝાનબેન, જયારે હું કે આપ ભણતા હતા ત્યારે એક પરિસ્થિતિ હતી કે કદાચ શિક્ષકો જે સોટી વાગે ચમચમ વિદ્યાલય ધમધમની વાત થતી હતી, પણ આવા જે નિર્લજ્જ કૃત્યો જે છે આવા કૃત્યો ત્યારે જોવા નહોતા મળતા. થોડા દશકની અંદર જ પરિસ્થિતિ બદલાઈ છે કેમ? યુ આર રાઈટ કે આપણે સૌ, હું તો એ રીતે જ મોટી થઈ છું ને, આઈ થેન્ક્સ ટુ દેટ હું જરા રફ એન્ડ ટફ બી થઈ છું, પણ હવે ધેટ હેઝ ચેન્જ, થિંગ્સ હેવ ચેન્જ, આપણે ચેન્જ થવું પડે. પણ હવે તમારો જે પોઈન્ટ છે કે હવે આ જે આવું બધું કોઈની સાથે આપણે સાંભળ્યું નહોતું, સપનું નહોતું સાંભળ્યું, તો દૂરની વાત, સપનું નહોતું આવ્યું. હવે અત્યારે જે થઈ રહ્યું છે, બીકોઝ આઈ એમ અગેન રિપીટિંગ કે વલનરેબિલિટી એ ખબર પડી ગઈ, ધેર આર લોટ ઓફ લૂપહોલ્સ ઇન ધ સિસ્ટમ, એ ખબર પડી ગઈ કે બાળકો વલનરેબલ ને વલનરેબલ કઈ રીતે, કે એ લોકો બોલી ના શકે, એ લોકોને ખબર ના હોય, એ લોકોને કઈ ભાન ના હોય, તો પછી પરિસ્થિતિ એ થાય. જે સવાલ મેં ડિમ્પલ બેનને કર્યો, એક સવાલ તમને કરવા માંગીશ કે આ ધીકતો ધંધો ચલાવનારા જે સંચાલકો છે હવે એમને પણ શીખવાડે. એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ રિક્વાયર્ડ, જેને કે તમે અત્યારે કહો કે રાયન સ્કૂલમાં બાળકો હવે એક ક્લાસમાં ચાર જ બાળકો છે, બીજા ગયા નહીં, ગભરાતા હતા. એટલે હવે લેટ અસ સી, આઈ ડોન્ટ બિલીવ ઇન મોબોક્રેસી, બટ અત્યારે આ કરવાની બહુ જરૂર છે કે વાલીઓ એ ના જોયે કે ભાઈ મારી નજદીકની સ્કૂલ છે એટલું મારા બાળકને મોકલું, યા દેખાવા દેખીમાં ના થાય. અગર એ લોકો હવે ગોડ ફોરબિડ પર આવું કંઈ ખબર પડે તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ધે સ્ટોપ સેન્ડિંગ ધેર ચિલ્ડ્રન ટુ ધેટ, કારણ કે જો સ્કૂલનું નામ બગડશે તો સ્કૂલવાલા સુધરવાના છે, નથી સુધરવાના. બીજું ધેર કેન ઓલવેઝ બી રેન્કિંગ સિસ્ટમ, જેમ આપણી કોલેજીસમાં રેન્કિંગ સિસ્ટમ આવે છે, અનફોર્ચ્યુનેટલી સ્કૂલમાં એવી રેન્કિંગ સિસ્ટમ નથી આવી. રેન્કિંગ સિસ્ટમ ઓન ક્લીનલીનેસ, રેન્કિંગ સિસ્ટમ ઓન ડિસિપ્લિન, ઓન એડ્યુકેશન, ઘણી વાર શું થાય છે, રેન્કિંગ સિસ્ટમ બસ એડ્યુકેશન કે અમારા છોકરા ફર્સ્ટ આવે એટલે અમારી સ્કૂલ સૌથી બેસ્ટ, પણ એ નથી જોવાતું કે ભાઈ અત્યારે તમારી સ્કૂલ ફ્રોમ ધ સેફટી પોઈન્ટ, હાઇજીન પોઈન્ટ કઈ રીતે સારી છે અને કઈ રીતે તમે છોકરાઓ એમાં ભણી શકે. એટલે ધીઝ આર ઓલ ધ થિંગ્સ એટ ધીસ મોમેન્ટ આઈ કેન થિંક ઓફ. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ જે કહું છું કે જે વલનરેબિલિટીની વાત કરી કે જે છોકરાઓ છે તો એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે લેટ અસ બી ધ લોઝ આર ઇનફ ઇનફ લોઝ આર ધેર, સો નોટ લેટ અસ નોટ ગેટ એન્ટેંગલ્ડ ઇન ધેટ. પણ જાણે કે અત્યારે આ થયું તો જે આપણા મહિલા બાલ આયોગના બેન છે એ લોકો આની પર સ્ટ્રોંગ એક્શન લે, જાણે કે વચ્ચે બી ઘણા એ લોકો સ્ટ્રોંગ એક્શન લીધા કે નિમાના નથી હોય પણ આવ્યું તો ખરા, તો સ્ટ્રોંગ એક્શન લે તાકી ધે સેટ એન એક્ઝામ્પલ ને સ્કૂલને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. આઈ વુડ રાધર યુઝ ધ વર્ડ બ્લેકલિસ્ટ, તાકી એનો જે પેલી ઠેકડી આગળ ના ચડાવી શકે. કેવી રીતે? પણ કારણ કે ડિમ્પલબેન, સવાલ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે આપણું જે તંત્ર છે એ કેટલું સાવકાર છે, કેટલું ભ્રષ્ટ છે, જ્યાં રૂપિયાની થોકડીઓ પહોંચતી હોય તમને બ્લેકલિસ્ટ કરે કોણ, આ મોટો સવાલ છે. શું કહેશો ડિમ્પલબેન? અને બ્લેકલિસ્ટ તો ગવર્નમેન્ટ કરવા દેવાની નથી, કારણ કે બ્લેકલિસ્ટ કરવામાં બીજા બધા સ્ટુડન્ટ્સનો મરો થાય. એના કરતા બેટર છે કે આવા કોઈ બી ક્રાઇમ પકડાય કે કઈ બી વસ્તુ થાય તો એને એકદમ, હું તો પહેલેથી આ જ વસ્તુ કહેતી આવી છું કે એને એકદમ એટલે એકદમ એની સ્ટ્રિક્ટ આકરી સજા હોય અને આકરી સજામાં એની કોઈ માફી જ ના હોય. એવા પાંચ ના, એવી પાંચ સજા કે દસ સજા બી કરશે ને, ફાંસી બી આપશે ને,
તો બી 80% આ ક્રાઇમ હું માનું છું ત્યાં સુધી ફિનિશ થઈ જશે. બેન, અનફોર્ચ્યુનેટલી આઈ અન્ડરસ્ટેન્ડ યોર ઇમોશન્સ કે ફાંસી આપશે. ઇમોશન્સ નહીં, ધેટ્સ અ ટ્રુ. આના વગર તો આપણે આપણે જ્યુડિશિયરી સિસ્ટમ જે અલાઉ ના કરે આજે મને આપણે ના કહું છું ના કરતા આઈ ટેલ યુ શોર્ટ વે આઉટ. તો જ્યુડિશિયરી પર તમે નાખો છો, આની પર નાખો છો, ના પતે ના કરતો. ફરી પેરેન્ટ્સ ને કહું છું આજે કે તમે તમારા છોકરાઓને એ સ્કૂલમાં મોકલવાનું બંધ કરી દો ને. આપણે ગવર્નમેન્ટ થી એક્સપેક્ટ કરે છે આ તે ફલાણ ઢગલું, પણ આપણે શાળા સંચાલકો જે છે એમણે એમના જમીરને જગાડવાની જરૂર છે. ડિમ્પલબેન અને રુઝાનબેન આપ અમારી સાથે આ ચર્ચામાં આવ્યા. ચર્ચા ઘણી લાંબી થઈ શકે એમ છે, સમયની મર્યાદા છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એટલે કે જો આવતીકાલે બાળકને એક સુરક્ષિત ભવિષ્ય આપવું હશે, સુરક્ષિત વાતાવરણ સ્કૂલની અંદર આપવું હશે, તો ચોક્કસથી આવા નરાધમ શિક્ષકોની જે છે માનસિકતા તેને બદલવા માટે વાલીઓ અને સંચાલકો બંને પોતાની ફરજ નિભાવવી પડશે. તંત્રએ પણ ક્યાંક ને ક્યાંક ઈમાનદારી કેળવવી પડશે. નમસ્કાર.